આ દેશની અંદર જે કાયદાઓ લાવવામાં આવ્યા છે એના થકી ખેડૂતોનું અસ્તિત્વ પૂરું થઈ જવાનું છે, એટલે અમે અમારા અસ્તિત્વને બચાવવા માટેની લડાઈ લડીએ છીએ. જે આ બધી કંપનીઓ મલ્ટીનેશનલ કંપનીઓ આવવાની છે, કે જે ભાવે માગશે તે ફાર્મિંગ કોન્ટ્રાક્ટથી તે જ ખેતી કરશે અને ખેડૂતે મજૂરી કરવાનો છે. સુરતના ઓલપાડ ખાતે ખેડૂતો દ્વારા દેશવ્યાપી ભારત બંધના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ખેડૂતોએ 25 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. એપીએમસી એક્ટમાં સુધારા કર્યા છે, એને કારણે એપીએમસીઓ પૂરી થઈ જશે. એપીએમસી ખેડૂતોના પ્રતિનિધિ દ્વારા ચાલતી સંસ્થા હતી અને ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા હતી. ખાનગી પેઢીઓને લાયસન્સ આપીને 1956 પહેલાની જે ખેડૂતોના શોષણ વેપારીઓ દ્વારા કરવામાં આવતા હતા એના કરતાં પણ બદતર પરિસ્થિતિ થાય એવો આ કાયદો નાબૂદ થવાથી બદતર પરિસ્થિતિ થાય એટલે અમે વિરોધ કરીએ છીએ. બીજી જે એસેન્શિયલ કોમોડિટીની અંદર લિમિટ ભંડારની જે લિમિટ છે એ ખતમ કરી દેવામાં આવી છે. એને લઈને ખેડૂતોની જણસી જ્યારે બજારમાં આવશે ત્યારે નીચા ભાવે વેપારીઓ ખરીદીને ભંડાર કરવાની, એટલે એકત્ર સંગ્રહ કરવાની ક્ષમતા ની જે મર્યાદા હતી એ વધારી દેવાથી અથવા એ ખતમ કરી દેવાથી એ સંગ્રહ ક્ષમતા કરીને ગ્રાહકોનું શોષણ કરશે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. અને ત્રીજી જે વાત છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જે વાત છે એ આ દેશની અંદર જ્યારથી આ પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી ખેતી કરવાનો હક અને અધિકાર ફક્ત ખેડૂતોને જ છે. બિન ખેડૂતોને ખેતી કરવાનો અધિકાર જે આપવામાં આવ્યો છે આ કાયદા દ્વારા, જેને લઈને અમને એવું લાગે છે કે ખેડૂતોના અસ્તિત્વ મટી જશે. કોઈ પણ વેપારી એપીએમસી એમએસપીથી નીચે ખરીદે તો તેને કોઈ પણ જાતનો ગુના કે સજાને પાત્ર નથી. આ રીતે કઈ રીતે ચાલવાનું? ખેડૂતે અન્ય ત્યાં વેચી શકે, પણ અહીંયાથી ગુજરાતનો ખેડૂત બહાર વેચવા જાય તો ત્યાં વેપારી જે ભાવે માગે તે ભાવે આપવું પડે છે, એટલે એ લૂંટાવાનો છે. અત્યારે થોડો સમય 6 મહિના વર્ષ દિવસ પ્લવ પણ આપશે, પછી તો ખેડૂત કરશે. જે આ બધી કંપનીઓ મલ્ટીનેશનલ કંપનીઓ આવવાની છે, કે જે ભાવે માગશે તે ફાર્મિંગ કોન્ટ્રાક્ટથી તે જ ખેતી કરશે અને ખેડૂતે મજૂરી કરવાનો છે. સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી. આ ખેડૂતોનું કહેવું છે કે સરકારના નવા કૃષિ કાયદાથી ખેડૂતો બરબાદ થઈ જશે.